કોંગ્રેસનો નેતા ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું. ડોક્ટર રસેશે ખોલી હતી બોગસ ડોક્ટરની ફેક્ટરી. સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી. ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. રસેશ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો પણ સામે આવ્યો છે. તો રસેશ જે બોગસ ડોક્ટરોને ટ્રેન કરતો હતો અને તેનું જ નામ બહાર આવતા હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. કોંગ્રેસનો કાર્યકર્તા હોવાની પણ જાણકારી ખુલી છે. હવે કોંગ્રેસ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે તેના પર નજર. ડોક્ટર સેલના ચેરમેન તરીકે રસેશની નિમણૂક પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના જવાબદારી રસેશને સોંપવામાં આવી હતી. તેનું જ હવે નામ બોગસ સર્ટી આપનાર તરીકે ખુલ્યું છે. કોંગ્રેસ નેતાની સંડોવણી ખુલી છે. સુરતથી આ સમાચાર. બોગસ ડોક્ટરો 14 બોગસ ડોક્ટરો જે પોલીસે ઝડપી લીધા છે અને તેમાં ડોક્ટર રસેશની સંડોવણી ખુલી છે. જેનું કનેક્શન છે કોંગ્રેસ સાથે તે કોંગ્રેસનો કાર્યકર્તા કોંગ્રેસનો નેતા હોવાની પણ જાણકારી સામે આવી છે. સુરત ડોક્ટર સેલનો ચેરમેન પણ કોંગ્રેસે તેને નિયુક્ત કર્યો હતો. બોગસ ડોક્ટરની ફેક્ટરી ચલાવતો આ કોંગ્રેસ નેતા, જેને લઈને હવે કોંગ્રેસ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે તેના પર નજર. કોંગ્રેસનો નેતા ડોક્ટર રસેશ ગુજરાતી, તેણે જ આ બોગસ ડોક્ટરોને ટ્રેનિંગ આપી હોવાની જાણકારી છે. તે બોગસ ડોક્ટરો તૈયાર કરતો અને સાથે જ તેમને બાંયધરી પણ આપતો કે કોઈ પણ કામમાં તમે ફસાઈ જાઓ તો અમે તમને મદદ કરીશું. તમને એન્યુઅલ ફી તેની ભરવાની રહેશે, 5000 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે અને ત્યારબાદ બધું જ સેટ થઈ જશે. આ રીતે લોકોના, નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય તેણે જોખમમાં મૂક્યા. દર્દીઓ એ ડોક્ટરો પાસે સાજા થવાની આશાએ આવતા હતા, પરંતુ તેમને સ્વાસ્થ્યવર્ધક દવાઓ નહીં પરંતુ જોખમ જ મળતું હતું. 14 ડોક્ટરો સકંજામાં આવી ચૂક્યા છે. હજુ પણ કેટલા ડોક્ટરોને આ ડોક્ટર રસેશ ગુજરાતીએ ટ્રેનિંગ આપી છે તે તપાસનો વિષય. સંવાદદાતા કેતન લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. કેતન, શું જાણકારી તમને પ્રાપ્ત થઈ છે? કેટલા એવા ડોક્ટરો જે આ રસેશ દ્વારા ટ્રેન કરવામાં આવ્યા છે તેમને તૈયાર કરતો હતો? ચોક્કસથી વાત કરવામાં તો સુરત શહેરના પાંડેસરા પોલીસને એક મોટી સફળતા મળવા પામી હતી. 14 જેટલા ડૉક્ટરો બોગસ જે ઝડપાયા હતા એનો માસ્ટર માઇન્ડ અને ડિગ્રીઓ જે બોગસ આપવાનું કામ કરતો રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું પણ સામે આવ્યું છે. અને આ રસેશ ગુજરાતીએ ઘણા લોકોને 70,000-80,000 રૂપિયાની અંદર આ જે બોગસ ડૉક્ટરની સર્ટિફિકેટો વેચાણ કરતો હતો. હેમાંગભાઈ, ડોક્ટર રસેશ ગુજરાતી જેનું કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે, કોંગ્રેસના નેતા છે તેઓ, અને તેમની સંડોવણી બોગસ ડોક્ટરોને ટ્રેનિંગ આપવામાં, શું કહેશો આપ? નહીં, 2019માં એ કોંગ્રેસમાં એક્ટિવ હતા. સુરત શહેર કોંગ્રેસમાં એક્ટિવ હતા. 2019 પછીના ગાળામાં એ સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયા, પક્ષથી અળગા થઈ ગયા, પક્ષના પ્રાથમિક સભ્ય પદે પણ નથી રહ્યા. પણ એ વાત સાચી છે કે 2018-19માં એ સુરત શહેર કોંગ્રેસમાં ઘણા સક્રિય હતા અને ડોક્ટર સેલમાં પણ સક્રિય હતા. એટલે અત્યારે તેઓ કોંગ્રેસ સાથે કનેક્શન નથી ધરાવતા તેવું તમારું કહેવું છે? હા, ચોક્કસ હું દાવા સાથે કહું છું કે છેલ્લા 4-1 વર્ષથી કોંગ્રેસ પાર્ટીના એક પણ કાર્યક્રમમાં આવ્યા નથી. કોઈ પણ પ્રસંગમાં કોંગ્રેસના કે ક્યાંય એમણે હાજરી આપી નથી અને સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયા છે. જ્યારે 2019માં એની ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક થઈ ત્યારે એમનો પોલીસ રેકોર્ડમાં કોઈ એની સામે કોઈ ક્રિમિનલ ગુનાઓ નોંધાયેલા નહોતા. આજે કાંઈ જે બોગસ બનાવવાનું થયું એ 2020-21 પછી થયું હોય અથવા પાછળથી પણ થયું હોય તો હવે ઠેઠ આજે ઉજાગર થાય છે. એટલે મારો તંત્રને પણ એ સવાલ છે કે આટલા લાંબા સમયથી કોઈ પણ પક્ષનો નેતા હોય, કાર્યકર હોય, જો એ ખોટું ગુનેગારી કરતો હોય તો આટલા લાંબા વર્ષ સુધી ચાલતી કેમ રહી? હેમાંગભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. યજ્ઞેશ દવે, ભાજપના યજ્ઞેશ દવે પણ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ,
આ જે વ્યક્તિ છે તેનું કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે. જો કે હેમાંગ વસાવડાનું કહેવું છે કે અમીર અશેષ ગુજરાતી સાથે કોઈ સંબંધ નથી ધરાવતા, કારણ કે 2020-21 પછી તેઓ નિષ્ક્રિય થઈ ચૂક્યા હતા. તમારી શું પ્રતિક્રિયા? નિષ્ક્રિય સક્રિય એ વાત તો ઠીક છે, પણ 2002 થી એ વ્યક્તિ આ કામ કરતો હતો અને એને 2019 માં જે નિમણૂક આપી હેમાંગભાઈની સહીથી અપાયેલી છે, સ્વાભાવિક છે. પરંતુ હું કોંગ્રેસની જેમ આવા વિષયો ઉપર કે આવા ગુનેગારો ઉપર રાજ રમત રમવા માંગતા નથી. અમે રાજકીય રોટલા પણ શેકવા માંગતા નથી કોંગ્રેસની જેમ, કારણ કે કોંગ્રેસની સિસ્ટમ છે કે અત્યારે જો આવી પરિસ્થિતિ છે એટલે કોંગ્રેસના જે પ્રવક્તાઓ કુદી કુદીને પહેલા બોલતા હતા, એ ખ્યાતિકાંડ હોય કે કોઈ બી, એમાં તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા હતો, છતાં જે પ્રમાણે કુદી કુદીને બોલતા હતા મનીષભાઈ કે પાર્થિવરાજ પ્રેસ કોન્ફરન્સો કરતા હતા રાજીવ ગાંધી ભવનમાં, આ બધા જ ગાયબ થઈ ગયા છે અત્યારે, બરોબર. અત્યારે હેમાંગભાઈને આગળ ધરી દીધા. એ વખતે પણ પાટણનો પ્રશ્ન હતો કે ખ્યાતિનો, એ ડોક્ટરનો જ પ્રશ્ન હતો, પણ છતાં હેમાંગભાઈને કેમ ન મોકલ્યા? કારણ કે ત્યાં એમને જસ લેવા માટે અને બૂમો પાડવા માટે આવતું. અત્યારે બૂમો પાડવા માટે એટલા માટે નથી આવતા કે એમનો પોતાના ડોક્ટર સેલનો, કોંગ્રેસના ડોક્ટર સેલનો એક વ્યક્તિ 20-22 વર્ષથી ડોક્ટરો બનાવવાની નકલી ફેક્ટરી ચલાવતો હતો, એટલા માટે નથી કરતું. ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી, ભારતીય જનતા પાર્ટીનો હોય, અન્ય પક્ષનો હોય કે કોઈ પણ પક્ષનો હોય, બરોબર છે. હેમાંગભાઈ માટે મને માન છે, હેમાંગભાઈની વાતો પણ સાચી છે, પરંતુ મારે એટલું સ્પષ્ટ કહેવું છે કે હેમાંગભાઈ જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય તને, જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે ફોટા કોઈના બનતા હોય અને તમારા નેતાઓ જ્યારે કહે તમે એને એ ગુનેગાર હતો ને પછી ગુનેગાર બની ગયો, પહેલા તમે ફોટા કેમ પડાયા? એટલે જ્યારે એ પડાયા ત્યારે એ ગુનેગાર હતો, એ કોઈને ખબર નથી. એવી જ રીતે હેમાંગભાઈ જ્યારે તમે એને નિમણૂક આપી ત્યારે તમને ખબર નથી કે ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે, એટલે તમે એની નિમણૂક આપી, સ્વાભાવિક છે, બરોબર છે. પરંતુ જયારે પકડાઈ ગયો ત્યારે ગુનેગાર એ ગુનેગાર છે ને, એને સજા ચોક્કસ થવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટી એમાં માને છે. અને આવી ખરાબ રાજનીતિ જે પ્રમાણેની કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના પ્રવક્તાઓ કરતા હતા, એવી રાજનીતિ કરવામાં અમે માનતા નથી ને. કોઈ પણ ગુનેગારની તરફદારી પણ નથી કરતા અને કોઈ પણ પક્ષની પણ તરફદારી નથી કરતા. હેમાંગભાઈ આપ કેવી રીતે જવાબ આપશો? હેમાંગભાઈ આપણા સુધી અવાજ આવી રહ્યો છે? ગુનેગાર સામે કડક પગલા લેવા જોઈએ, એ કયા પક્ષ નો છે એ જોવાને કોઈ કારણ નથી, કારણ કે ગુનેગારો હંમેશા રાજકીય શરણ લેતા જ હોય છે. હું ભાઈની વાત સાથે એ પણ સંમત છું કે કોઈ પણ ગુનેગાર કોઈ પણ નેતાની બાજુમાં ઉભો રહીને ફોટા પડાવી લે એવું બનતું હોય છે, કારણ કે નેતાઓને હજારો લોકો મળતા હોય છે. અહીંયા એટલી જ વાત છે કે જો 2002 થી નકલી ફેક્ટરી ચાલતી હતી ડાક્ટર બનાવવાની, તો 2024 ના અંત સુધી આરોગ્ય ખાતું, પોલીસ ખાતું આ બધા કેમ નિષ્ક્રિય રહ્યા? અને હું ખાતરીપૂર્વક કહું છું કે 2018 માં આ ગુજરાતી સામે કોઈ પણ ક્રિમિનલ પોલીસ ફરિયાદ કશું જ નહોતું, અને પછી છેલ્લા 4-1 વર્ષથી એમણે પાર્ટી છોડી પણ દીધી છે. એને જેમની ભલામણ થી નિમણૂક થઈ હતી એ લોકોએ પણ પાર્ટી છોડી દીધી. યજ્ઞેશભાઈ શું જવાબ આપશો આપ? વિલંબ કેમ થયો કાર્યવાહીમાં, આટલા વર્ષો કેમ લાગ્યા? હેમાંગભાઈ ની વાત જે કરી એ એવી છે ને કે તમે અત્યારે પકડ્યો એટલે ગુનેગાર, બાકી હેમાંગભાઈ એવું કહે છે કે ભલે 2002 થી એ નકલી કામ કરતો હતો, બરોબર છે, સરકાર નથી પકડ્યો, પણ અમે કોંગ્રેસ વાળા તેને શરીફ જ કહીને એને ત્યાંનો પ્રમુખ બનાવી દીધો, બરોબર છે. એટલે એ વખતે તો એ ગુનેગાર હતો પણ પકડાયો નથી, એટલે પકડાયો એને ગુનેગાર એ લોકો ગણા છે? મને એ ખબર પડતી નથી કે પકડાયો હોત તો તમે નિમણૂક ના આપી હોત, અત્યારે નતો પકડાયો એ વખતે 2018 માં, એટલે એ શરીફ હતો એવું કેવું છે એમનું, બરોબર છે. ભલે 2002 થી ચલાવતો હતો, પણ જયારે હેમાંગભાઈ એની નિમણૂક આપી ત્યારે એને શરીફ હતો એવું કોંગ્રેસના નેતા સ્પષ્ટપણે કહી રહ્યા છે. હા, એને અને શરીફભાઈ નું સર્ટિફિકેટ હેમાંગભાઈ ની સહીથી ઇસ્યુ થયું છે, એને ડોક્ટર સેલના પ્રમુખ નું, એ શરીફભાઈ નું સર્ટિફિકેટ છે. ભલે સરકારે નથી પકડ્યો એ ગુનેગાર નથી સરકારમાં સાબિત થયો, પરંતુ સરકારમાં સાબિત નથી થયો એટલે કોંગ્રેસ માટે શરીફ છે એવું એમનું કહેવું છે, બરોબર. બિલકુલ યજ્ઞેશભાઈ એવું કહેવું નથી, મારું એટલું જ કહેવું છે કે 2018 માં જો કોઈ પક્ષ છે એ પોલીસ નથી, પક્ષ છે એ સરકાર નથી. જયારે પોલીસ પકડે, ગુના નોંધાય અથવા સરકાર તપાસ કરીને ગુનો નોંધાવે ત્યારે જ કોઈ પક્ષને એવી ખબર પડતી હોય છે. પક્ષ પાસે કોઈ એવી વિંગ નથી કે જે ક્રિમિનલ તપાસ કરીને ગોતી કાઢે, એટલે ચોક્કસપણે આમની સામે 2019 સુધી કોઈ પણ ફરિયાદ નથી, આવી બોગસ ડાક્ટર સર્ટિફિકેટ વેચવા કોઈ ફરિયાદ નથી, એ વાત 100% છે. અને ત્યારે પણ કોઈ પણ વાતમાં એવી વાત આવી નથી, ક્યાંય કોઈ એવી અરજી નથી, કોઈ એવી માહિતી નથી
કે આવું કરે છે. આજે બધું થયું ડિસેમ્બર 2024 માં ઉજાગર થયું, એટલે હવે તમે પાછલી તારીખોમાં એમ કહેવા માંડો કે કોંગ્રેસ પક્ષે સર્ટિફાઈનું સર્ટિફિકેટ આપી દીધું. તો આના ઉપરાંત અમારી પાસે પણ યજ્ઞેશભાઈ એક મોટું લીસ્ટ છે કે જે ડ્રગ્સની હેરાફેરીમાં પકડાણા હોય, બીજેપીના સભ્ય હોય, રેપમાં પકડાણા હોય, એક્સ્ટોર્શનમાં પકડાણા હોય, હમણાં જ આણંદના મ્યુનિસિપલ કોર્પોરેટર પકડાણા છે. તો મારે એવું કહેવાનું કે સરીફાઈની ટિકિટ આપીને બીજેપીએ આણંદની ટિકિટ આપી દીધી કોર્પોરેશનની, ના. તમારી વાત બેવડાઈ છે. ગુનેગાર ગુનેગાર છે, ખબર પડે ત્યારે ગુનેગાર છે એવી ખબર પડે. કોઈ એમાં અગાઉથી નક્કી નથી હોતું કે આને આટલો વર્ષ પહેલા ગુનો પકડાશે, એનું 5 વર્ષ પછી એ ગુનેગાર બનશે ને પકડાશે. એટલે એ વિધાન બેલેન્સ કરીને આપણે એટલું જ કહીએ કે ગુનો ઉજાગર થાય તો એ માણસ સામે પગલા લેવા જ જોઈએ. કોઈ પણ પક્ષનો એ હોદ્દેદાર હોય, સક્રિય હોય, નિષ્ક્રિય હોય, આ આ વાત ઉજાગર કરવી જ જોઈએ. જગદીશભાઈ શું જવાબ આપશો? હેમંતભાઈ, આપની વાત સાથે હું 100% સંમત છું, પરંતુ મેં જે શબ્દો બોલ્યા એ મારા શબ્દો નથી, એ શબ્દો તમારા નેતાઓના શબ્દો છે. કે જ્યારે બીજા કોઈ કાંડ આગળના થયા અને એમાં કોઈ જૂના ફોટાઓ જ્યારે કોઈની જોડે આવે, જોકે એ તો જે વ્યક્તિ જે ગુનેગારો હતા એ તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પક્ષના જ નતા, પરંતુ કોઈ પક્ષના નેતાઓ જોડે કે અમારા પક્ષના નેતા જોડે કે કોઈ મિનિસ્ટર જોડે ફોટા હતા, એમાં તમારા મનીષભાઈ કે પાર્થિવરાજજી હોય પ્રેસ કોન્ફરન્સો કરી કરીને મોંઓ પાડી પાડીને બોલતા હતા આવા શબ્દો, એ શબ્દો મેં તમને સંભળાયા છે હેમંતભાઈ. હું તમારા માટે નથી કહેતો, પરંતુ એ લોકો માટે કહું છું કે જે લોકો આ બોલી રહ્યા હતા. બાકી આજે પણ હું એ વાતને વળગી રહ્યો છું કે કોઈ પણ પક્ષનો હોય કે ના હોય, ગુનેગાર એ ગુનેગાર છે અને પકડાય એટલે એની સજા થવી જોઈએ. પરંતુ એની પર જે ગંદી રાજનીતિ જે કોંગ્રેસ રમતું હતું એ ન રમવું જોઈએ, એવું સ્પષ્ટ કહેવા માંગુ છું. અમંગભાઈ તમને નથી કહેવા માંગતો, પરંતુ જે લોકો એક એક મહિનાથી છેલ્લા એક મહિનાથી પ્રેસ કોન્ફરન્સો કરતા હતા અને અત્યારે ગાયબ થઈ ગયા, ભૂગર્ભમાં ઉતરી ગયા છે કોંગ્રેસ.